વાત સુરતની કરવામાં આવે તો યુનિવર્સિટીની અંદર કૌભાંડો થઈ રહ્યા છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં અનેક કૌભાંડો સામે આવ્યા છે, તેવામાં પેપર ફૂટવાને લઈને જેને એક કમિટી બનાવવામાં આવી છે અને કમિટી આ મુદ્દે તપાસ કરી રહી છે. તેવામાં આચાર્ય સહિત 12 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. યુનિવર્સિટી તરફથી અન્ય આદેશ ન મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરાયા છે. 21 વ્યક્તિઓના નિવેદન સાથે 11 પાનનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 11 પાનાનો રિપોર્ટ જે છે આ કમિટીએ તૈયાર કર્યો છે અને કુલ સચિવ જે છે તેમને સોંપવામાં આવશે. રિપોર્ટ બાદ તપાસ કમિટીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. વીર નર્મદ યુનિવર્સિટી એટલે કે દક્ષિણ યુનિવર્સિટી જે છે જેની અંદર અનેક કૌભાંડો થયા, તેવામાં પેપર જે છે તે ફૂટ્યું હતું અને આ મુદ્દે તપાસ જે છે ચાલી રહી છે. તપાસ સમિતિ બનાવવામાં આવી અને તે તપાસ થઈ રહી હતી. 21 વ્યક્તિઓના નિવેદન પણ લેવામાં આવ્યા અને આ સાથે 11 પાનાનો રિપોર્ટ સમિતિએ તૈયાર કરી લીધો છે. રિપોર્ટ સીલ કરીને કુલસચિવને સોંપવામાં આવશે. આ સાથે જ પોલીસે ફરિયાદ પણ કરવામાં આવશે. તો વીર નર્મદ યુનિવર્સિટી જે છે તે પેપર ફૂટવાને લઈને આચાર્ય સહિત 12 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. યુનિવર્સિટી તરફથી અન્ય આદેશ ન મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે પેપર ખૂબ ફૂટી રહ્યા છે, તેવામાં આ વીર નર્મદ યુનિવર્સિટી કે જેમાં પેપર ફૂટવાના ઘણા બનાવો બન્યા, પરંતુ છેલ્લે જ જે પરીક્ષા હતી તેમાં પેપર ફૂટ્યું અને ત્યારબાદ ફરિયાદ કરવામાં આવી, પરીક્ષાને રદ પણ કરવી પડી હતી. એ સમયે પેપર ફૂટ્યું ત્યારબાદ તપાસ કરાવવા માટે સમિતિની રચના કરવામાં આવી. આ રચાયેલી સમિતિ કે જેને આ દિવસો દરમિયાન તપાસ કરી અને તપાસ દરમિયાન 21થી વધુ વ્યક્તિઓના નિવેદન જે છે તે પણ તપાસ સમિતિ દ્વારા લેવામાં આવ્યા. વિદ્યાર્થીઓના તેમજ અન્ય શિક્ષકોના અન્ય પ્રોફેસર્સના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. આની અંદર પ્યુન સુધીના નિવેદનો પણ લઈ લેવામાં આવ્યા છે. બધા નિવેદનો લીધા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે રિપોર્ટ જે છે તે તૈયાર થઈ ચૂક્યો છે. રિપોર્ટને હવે સોંપવામાં આવશે અને પોલીસ ફરિયાદ પણ આ મુદ્દે કરાશે. જોકે યુનિવર્સિટી તરફથી અન્ય આદેશ ન મળે ત્યાં સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. 11 પાનાનો રિપોર્ટ જે તૈયાર થઈ ચૂક્યો છે. માહિતી સાથે સંજય જોડાઈ ચુક્યા છે. સંજય, જે પેપર ફૂટ્યું હતું તેને લઈને તપાસ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ કરવાઈ, હવે આગળના પગલા શું હશે? સુરતમાં થોડા દિવસ અગાઉ એક એમકોમની એક્ઝામ ચાલી રહી હતી ત્યારે પેપર ફૂટ્યું હતું. જોકે આ પેપર ફૂટવાની ઘટનાનો પ્રતિસાદ સમગ્ર રાજ્યમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ તપાસ સમિતિ યુનિવર્સિટી દ્વારા નિમવામાં આવી હતી અને તપાસ સમિતિએ હવે પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો છે અને રિપોર્ટમાં એ જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પેપર ફૂટવાની ઘટના જે છે એ માનવીય ભૂલ છે અને જે પેપર હતું તેની જગ્યા પર બીજા દિવસનું એટલે કે નેક્સ્ટ ડે નું પેપર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ સમગ્ર પેપરના જે પ્રશ્નો છે તે લીક થયા હતા. આ મુદ્દે વડિયા વિમેન્સના આચાર્ય સહિત 12 પરીક્ષાની જે કામગીરી કરી રહ્યા હતા તે લોકોને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી તરફથી અન્ય આદેશ ન મળે ત્યાં સુધી 12 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને 21 વ્યક્તિઓના નિવેદન સાથેનો 11 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે અને આ રિપોર્ટ સીલબંધ કવરમાં કુલપતિને સોંપવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે આખો જે ઘટનાક્રમ છે તેમાં તમામ તાણો અવલોકનો અને ભલામણો જે પણ કરવામાં આવી હતી એ તમામ રિપોર્ટમાં ઉલ્લેખ છે અને હવે આગામી દિવસોમાં જોવું એ રહ્યું કે પેપર લીક થવાની ખૂબ જ ગંભીર ઘટના છે તો આ ગંભીર ઘટનામાં યુનિવર્સિટી કેટલા ગંભીર પગલાં લે છે. હાલ તો 12 કર્મચારીઓને પરીક્ષાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જી સંજય, સમગ્ર વિગત આપવા બદલ જોડા બદલ આભાર. તો સંજય જે વિગતો આપી છે કે 6 દિવસ પહેલાં પેપર જે એમકોમનું લેવાનું હતું તેને લઈને પેપર ફૂટવાની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 11 પાનાનો રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને હવે તે કુલસચિવને સોંપવામાં આવશે, સાથે જ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.